ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, ફ્રી લેક્ચર સિરીઝ ઓફ ધ સર્જરી પોર્શન ઓફ ધ શલ્યતંત્રની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ, આયુર્વેદ સંકુલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મોસ્ટ ટાઈમ ટોપિક છે ઇસોફેજાઇટિસ, GERD પૂછાય તો એ પહેલાં આ ક્લાસિફિકેશન લખવું ખૂબ જરૂરી છે. જો 10 માર્ક્સમાં પૂછાય તો એ પહેલાં ઇસોફેજાઇટિસ એટલે કે ઇસોફેગસનું ઇન્ફ્લામેશન, અને એ 3 કારણે થાય મેઇન. તો એ 3 કારણ કયા? તો ઇયોસિનોફિલિક ઇસોફેજાઇટિસ, રિફ્લક્સ ઇસોફેજાઇટિસ અને ઇન્ફેક્શન ઇસોફેજાઇટિસ. આપણે GERD ભણ્યા એનો વિડીયો કાર્ડ્સની અંદર હમણાં અવેલેબલ કરાવું છું. જમણી બાજુ કાર્ડ્સ આવશે, એની અંદર રિફ્લક્સ ઇસોફેજાઇટિસનો વિડીયો આવશે. ત્યાં ક્લિક કરી તમે GERD વિશેની માહિતી મેળવી શકશો. બીજા બે છે ઇયોસિનોફિલિક અને ઇન્ફેક્શન. જ્યારે ઇયોસિનોફિલિકની અંદર શું છે, ઇયોસિનોફિલ્સ કે જે RBC એ RBCના ઘટક ગણ છે, એનું જો સંખ્યા વધે તો ઇયોસિનોફિલિક ઇસોફેજાઇટિસ થાય. અને ઇન્ફેક્શન ઇસોફેજાઇટિસની અંદર શું છે, બેક્ટેરિયા છે, કોઈ વાયરસ છે, કોઈ ફંગાઈ છે, કોઈ પેરાસાઇટ છે, એના ઇન્ફેક્શનના કારણે જે ઇસોફેગસનું ઇન્ફ્લામેશન થાય એને ઇન્ફેક્શન ઇસોફેજાઇટિસ કહેવાય છે. તેના લક્ષણો શું છે? લક્ષણો સેમ છે બધા જેવા જ કે જે GERDમાં ભણ્યા એના એ જ, કે ડિસ્ફેજિયા એટલે કે ખાવામાં તકલીફ, ખોરાક જે છે બહાર આવે, રીજર્જિટેશન, છાતીમાં બળતરા થાય, ઉલટી સાથે લોહી નીકળે, ભૂખ ઘટી જાય, ઉબકા આવે, એસિડના રિફ્લક્સ આવે એટલે છાતીમાં બળે, હૃદય બળે, હર્ટબર્ન એટલે કે હૃદયમાં પણ દાહ થાય, હૃદયદાહ, છાતીમાં દાહ થાય, સોર થ્રોટ એટલે કે ગળું જે છે ગળામાં ખરાશ આવી જાય, હોર્સ વોઇસ થઈ જાય, અવાજ જે છે જાડો થઈ જાય, કફિંગ જોવા મળે. આ બધા સિમ્પટમ જે છે કોમન છે, જે તમે 3-3 ટાઈપમાં લખી શકો છો. GERDમાં લખી શકો, ઇયોસિનોફિલિક ઇસોફેજાઇટિસની અંદર લખી શકો, ઇન્ફેક્શિયસ ઇસોફેજાઇટિસની અંદર લખી શકો. ટ્રીટમેન્ટમાં કોમન છે એટલે આ એક કોમન ફર્મો કરી દો તો તમારે દરેક GERDની અંદર કામ આવશે, પ્લસ જે છે ઇસોફેગસને લગતા દરેક ડિસઓર્ડરની અંદર કામ આવશે. આની અંદર એન્ટાસિડ લેવાનું કીધું છે, S2 બ્લોકર, ફેમોટિડિન, રેનેટિડિન લેવાનું કીધું છે, અવોઇડ ધ કોઝ, ડાયટ સરખી કરવાની, હેલ્થફુલ લાઈફ લાઇફસ્ટાઈલ જે છે હેલ્ધી કરવાની, પ્રોટોન પંપ ઇનહિબિટર, ઓમેપ્રેઝોલ, રૂબેપ્રેઝોલ જે છે લેવાના કીધા છે. તો આજે આપણે અભ્યાસ કર્યો કે ઇસોફેજાઇટિસ કે જે GERD જો 10 માર્ક્સમાં પૂછાય તો આ જે છે લખવું જરૂરી છે, અથવા તો સિમ્પલ પૂછાય કે ઇસોફેજાઇટિસ તો પણ આ લખવું જરૂરી છે. અને ત્યારબાદ તમે GERD સમજાવો તો એક્સપર્ટ, સુપર એક્સપર્ટ, વેરી એક્સપર્ટ. નેક્સ્ટ વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય ધન્વંતરી, જય આયુર્વેદ, જય હિન્દ, જય ભારત, નમસ્કાર.